બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે, જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બંને વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે 11ની આસપાસ કેનાર રોડ ઉપર ફરવા જતા, મતલબ ચાલવા જતા હતા, ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડપેથી આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ, જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ જે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે, પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે. પોતાના સસરાને ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો, તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતાં નહીં હટવાને કારણે પહેલાં વહેલાં એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટે લીધેલ. ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતાં ત્યાંથી આરોપી નાસી ગયેલ. પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતા આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટક કરેલ છે. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, પોતાની ઉંમર 23 વર્ષ છે. મેડિકલ કરાવવામાં આવશે જરૂરી લાગશે તો, પણ એવું નથી લાગતું જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી. પણ પોતાને ઓછી ગાડી આવડે છે, ડ્રાઇવિંગ નથી, એના માટે ખૂબ મહત્વનું છે. હા, જે તે વખતે અકસ્માત પછી લગભગ 1/2 કલાક પછી પોલીસને જાણ થઈ છે. જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે. જો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવે. પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી, સ્કોર્પિયોમાંથી, અને પછી જતો રહેલો અને જાડી જાખરામાં એક જગ્યાએ છુપાઈ રહેલો અને બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી દીધી છે. આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની 304 કલમ, સાપરાધ મનુષ્યવધ, હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. સર, આવા પ્રકારના જ્યારે સ્પીડ ચલાવીને હિટ એન્ડ રન થતું હોય છે, પોલીસ કયા પ્રકારની આગામી દિવસોમાં કરશે કામગીરી? ખાસ પ્રકારે અમારું ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ તો અવારનવાર શરૂ હોય છે, પણ અચાનક જે લોકોને નથી આવડતી, જેની પાસે લાયસન્સ નથી, ના આ રીતે નીકળી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. અને રાત્રિનો બનાવ છે એટલે ત્યારે આમ અવાવરું રોડ જેવો હતો. પતિ પત્ની જ્યારે રોડ ઉપર નીકળ્યા ત્યારે એટલી બધી પબ્લિક અત્યારે તો વાહનોની અવર જવર નહોતી, એ દરમિયાન આની ઓવર સ્પીડ તો હતી અને બનાવ બનવા પામે છે. સ્પીડ 90-100ની જણાવે છે તે. હાલ જ્યાં એક્સિડન્ટ થયો છે એકદમ ખુલ્લો રોડ છે, ત્યાં કોઈ દબાણો નથી. જે બનાવ જે હોસ્પિટલની બાજુમાં છે તે એકદમ ખુલ્લો અને સ્ટ્રેટ રોડ છે. બરાબર, ગાડી કોની છે? ઇજાજી કેપી કાર્ડ સર. એ સેન્ટર ઉપર તો મેં બાજુમાં સામે પર બરાબર.